આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આજે વરસાદનો ભારે કહેર જોવા મળ્યો બંને રાજ્યના અંદાજે ચારસોથી વધુ ગામ પાણીમાં ગરકાવ થયા જેના કારણે હજારો લોકો પોતાના ઘર છોડી સલામત સ્થળે જવા માટે મજબૂર બન્યા હજુ પણ રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરીમાં જોતરાયેલી છે સાથે જ કેટલાક લોકોને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા વિજયવાડામાં વાગુ નદીમાં પૂરની સ્થિતિથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે એટલે કે રહેણાંક વિસ્તારોમાં કમ્મર સુધીના પાણી ભરાયા એટલું જ નહીં વાયસઆર કોલોની જળમગ્ન થઈ ગઈ જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા તો વિજયવાડામાં પુલી વિસ્તારમાં પૂરનો ખતરો વધી ગયો છે નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવી તો આ તરફ તેલંગાણાના વારંગલમાં ભારે વરસાદ વરસ્યો શિવનગરમાં મોટા ભાગના રસ્તાઓ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા દુકાન અને મકાનમાં પાણી ભરાતામાં સામાન્ય મોટું નુકસાન થયું જ્યારે મહેબૂબાબાદમાં રેલવે ટ્રેક ધોવાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો વિજયવાડાથી વારંગલ અને દિલ્હીથી વિજયવાડા સુધી અવરજવર કરતી ટ્રેનને અસર થઈ દક્ષિણ મધ્ય રેલવે અંતર્ગત અનેક સ્થળે રેલવે ટ્રેક પર પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જેને લઈ નવ્વાણું ટ્રેન રદ કરવામાં આવી તો ચાર ટ્રેન આંશિક રદ અને ચોપ્પનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને બંને રાજ્યમાં વરસાદની સ્થિતિ પર માહિતી મેળવી સાથે જ કેન્દ્ર તરફથી તમામ મદદનો રાજ્યને ભરોસો પણ પણ આપ્યો જ્યારે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તો તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરી તો આપ દ્રશ્યો જોડાયા છો તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો છે અલગ અલગ દ્રશ્યો રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે બચાવ કામગીરી આ તરફ જોશમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે જે લોકો ફસાયેલા છે તેમના સુધી તમામ મદદ પહોંચાડવામાં આવી છે આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જે સ્થિતિ છે પૂરની તેને લઈ અને સમીક્ષા કરી છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ પણ આ તમામ સ્થિતિ પર નજર રાખીને રહ્યા છે તો અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અત્યંત ભારે વરસાદના કારણે આ સ્થિતિનું સર્જન આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થયું છે